દહેગામ તાલુકાના ચામલા અને ચાંદેલ ગામના 1000 વીઘામાં ડાંગર વાવેલી જમીનમાં વરસાદી પાણી ભરાઈ જતા ડાંગરનો પાક કોહવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો સમય આવ્યો તો સરકારી તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હજુ ડોક્યું કરવા પણ આવ્યા નથી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ચામલા ચાંદીએલ ગામોની 1000 વીઘા જમીનોમાં ડાંગરના પાકનું વાવેતર કરેલું હતું ત્યારે અચાનક વરસાદ તૂટી પડતા 1000 વીઘા જમીનમાં કેડસમા પાણી ભરાઈ જતા ડાંગર દેખાતી નથી. ફક્ત જ્યાં જુઓ ત્યાં પાણી નજરે પડે છે એટલે આ વિસ્તારના ખેડૂતોની ડાંગરના પાકો નિષ્ફળ જતા લાખોના ખર્ચા માથે પડે છે. તેથી ખેડૂતો નિરાશ બનીને જાણે કે માથે આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે આટલી કાળમી મોંઘવારીમાં પૈસા લાવવા ક્યાંથી તે મોટો પ્રશ્ન છે. તો ડાંગર દવાઓ બિયારણો અને મજૂરી કરીને ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું પરંતુ હાલમાં ખેતરમાં જઈને નિશાસા નાખવાનો સમય આવી ગયો છે અને બાકી હતું તેમ ખેતરોમાં મકાન બનીને રહેતા ખેડૂતોના મકાનોમાં પાણી ઘૂસી જતા 15 જેટલા મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા ખેડૂતોને રાતે ઉજાગરા કરવા પડ્યા હતા અને આ મકાનોમાં બાજરી ઘઉં ચોખા જેવી ચીજ વસ્તુઓ પણ પલળી જવા પામી છે અને અહીંયા ખેતરોમાં જવાનો હાલમાં કોઈ રસ્તો નથી એટલે ખેડૂતો ખેતરોમાં કઈ રીતના જાય તે મોટો પ્રશ્ન ઊભો થવા પામ્યો છે. ચામલા ગામના પૂર્વ સરપંચ રમેશભાઈ સોલંકી અને તેમની સાથે ગ્રામજનો પણ આ પાણીનો નિકાલ કરવા માટે તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે અને તેમની સાથે વિહાજી મણાજી સોલંકી દશરથજી ઉમેદજી કાનાજી મંગાજી ભોલાજી નાનાજી સોલંકી અને ચિરાગ ઈશ્વરભાઈ જેવા ગ્રામજનો ભેગા મળીને આ પાણીનો નિકાલ કઈ રીતના કરવો તેના માટે કંપનીના માલિકોની બેઠક પણ આજે યોજી હતી. કારણ કે આજુબાજુ કંપનીઓ આવેલી હોવાથી પાણીનો નિકાલ થાય તેમ નથી. તેથી પૂર્વ સરપંચ રમેશભાઈ આ બાબતે બેઠક યોજીને આગોતરું આયોજન શું કરવું તેના માટે પ્રયત્ન કરી રહ્યા છે. ગામના સરપંચ ચહેરાજીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં આટલું બધું પાણી ભરાઈ ગયું હોવા છતાં સરકારી તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ વિસ્તારની મુલાકાત લેવા પણ આવ્યા નથી. તેથી ગ્રામજનોમાં ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે. તો ગ્રામજનોના જણાવ્યા મુજબ અમારા ખેતરોમાં આજુબાજુ કંપનીઓ હોવાથી પાણીનો કોઈ નિકાલ થતો નથી તો અમારે શું કરવું તે મોટો પ્રશ્ન ઊભો થવા પામ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ સરકાર અમને વળતર આપે તેવી રજૂઆત કરીએ છીએ. ચૌહાણ ZSTV દેગામ. ચામલા. અચ્છા, શું થયું છે તમારે અહીંયા? બારસના લીધે છે ને બધું પાણી ભરાઈ જાય છે. ક્યાં ઘર ભરેલું પાણી? ઘરમાં બરમાં બધે. બરાબર. અને અહીંયા તમે પાકો, આ તમારું ખેતર છે? ના, મારું ખેતર છે. મારી ડાંગર હતી એ બધી ડૂબી જાય, દેતી હતી એ બધી ડૂબી જઈ બોરણ થઈ ગયું. અમે શું કરીએ? એવું છે એમ ને. બરાબર. શું અનાજ તમારું હતું? અનાજ ઘઉં બાજરી બધું હતું, બધું પલળી ગયું. અચ્છા, એના માટે તમે અત્યારે રાત્રે અત્યારે વરસાદ પડે તો તમે શું કરો છો? એમને એમ બધા હા ને ખાટલામાં બધા બેસી રહ્યા તો. એવું? પાણી ભરે જાય તમે શું કરો અત્યારે? તો હવે તમે શું કહેવા માંગી રહ્યા છો આ વિશે? હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ. ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે.
વગર વ્યાજે મળશે કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.